चलो भाई, जो भी बताएगा ना श्रद्धेमा, आपने करवानो छे एक तो 5.23। चलो भाई, ये ध्यान दर रेख नो 5.23। स्वाध्याय नो 5.23। पैरामैग्नेटिक ना एक टुकड़ो 2×10^24 परमाणविक डायपोल धरावे छे। भाई परमाणविक डायपोल એટલે ડાયપોલ ની સંખ્યા આપી છે આપણે 2×10^24। परमाणविक डायपोल ની સંખ્યા એનો હું કેપિટલ N કહી દઉં છું, એ તમને આપેલી છે 2×10^24। જે દરેકની ડાયપોલ મોમેન્ટ 1.5×10^-23 જુલ પર ટેસ્લા, એટલે આ દરેકની ડાયપોલ મોમેન્ટ, આ દરેક પરમાણુની ડાયપોલ મોમેન્ટ નું મૂલ્ય આપ્યું છે તમને 1.5×10^-23 જુલ પર ટેસ્લા। હવે આ ટુકડાને 0.64 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા, ચલો ભાઈ 0.64 ટેસ્લા ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા અને 4.2 કેલ્વિન તાપમાન સુધી ઠંડો પાડતા, અને 4.2 કેલ્વિન તાપમાન સુધી ઠંડો પાડતા, તેમાં 15% જેટલું મેગ્નેટિક સેચ્યુરેશન મળે, એમાં મેગ્નેટિક સેચ્યુરેશન 15% થઈ, 15% એટલે 15/100। હવે 15% એટલે કુલ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન હોય એના 15%, એટલે આપણે કુલ સેચ્યુરેશન શોધી રાખીએ ભાઈ। મેક્સિમમ સેચ્યુરેશન કેટલું થાય, તો કે દરેક પરમાણુ એક જ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય ત્યારે મેક્સિમમ મેગ્નેટાઇઝેશન થયું કહેવાય। ધેટ મીન્સ બધી ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં, એટલે બધાનો સરવાળો કરવો પડે। ધેટ મીન્સ મેક્સિમમ મેગ્નેટાઇઝેશન એમ ઇન્ટુ કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે ભાઈ, તમે જોઈ શકો છો 1.5×10^24×10^23 એટલે 10, એટલે કે 30, આટલું મેગ્નેટાઇઝેશન થશે, ક્લિયર, એમ્પિયર પર મીટર। હવે શું કહે છે, આ 15% થશે ત્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર 0.64 અને તાપમાન ટીવન 4.2 કેલ્વિન હોય ત્યારે 15% એટલે 15/100×m, m ની કિંમત તમારી જોડે છે, આપણે પછી મૂકીએ છીએ, હજી રકમ અધૂરી છે। બે પોઈન્ટ 8 કેલ્વિન તાપમાને 0.98 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્ર માટે, ચલો હવે તાપમાન બદલાઈ ગયું, હજી વધારે ઠંડો પાડ્યું 2.8 કેલ્વિન તાપમાન, અને ચુંબકીય ક્ષેત્ર 0.98 ટેસ્લા છે। ઓકે, તો આ ટુકડાની કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી હશે, એટલે કે કેપિટલ એમ ટુ શોધવાનું થયું। ચલો ભાઈ, અહીંયા આગળ ક્યુરીના નિયમનો આપણે ઉપયોગ કરી લઈએ। ક્યુરીનો નિયમ શું હતો, તો કે મેગ્નેટાઇઝેશન ની તીવ્રતા એ ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। તો આ સૂત્રનો ઉપયોગ કરીએ તો શું થશે, m2/m1 is equal to v2/v1 ગુણ્યા t1/t2। ચલો ભાઈ, m2
m2 શોધવાના છે. m1 આ રહ્યો 15 ભાગ્યા 100 ગુણ્યા m મૂકી દો કે 15 ભાગ્યા 100 ગુણ્યા m ની કેપિટલ m ની કિંમત 30 હતી. આ એક જીરો કેન્સલ તો શું થશે 15 તારે 45 ભાગ્યા 10 એટલે કે 4.5 એમ્પિયર પર મીટર. એટલે m1 ની જગ્યાએ મૂકી દઉં છું 4.5 ઇઝ ઇક્વલ. ચલો b2 0.98 ભાગ્યા b1 0.64 ચલો ઇન્ટુ t1 છે 4.2 ભાગ્યા t2 છે 2.8 તો m2 ઇઝ ઇક્વલ ટુ જો યા 4.5 ના તો મે જો 4.5 ઇન્ટુ 0.98 ઇન્ટુ 4.2 ડિવાઇડ બાય 0.64 ઇન્ટુ 2.8 ચલો ચેક કરો કેટલું થાય છે. બોલો ભાઈ શું આવે એનું સાધુરૂપ? ચલો 10.33 એવું તપન નું કેવું છે? ઓકે 10.33 આન્સર. બોલો ભાઈ ખ્યાલ આવ્યો છે પ્રશ્નમાં? બોલો ભાઈ કોઈને પ્રોબ્લેમ સમજવામાં? ચલો ભાઈ તો એના પછીનો દાખલો જુઓ. 5.24 જુઓ. જવાબ આ લોકો નો 10.33 નો દીધો. તમે ગુણાકાર ફરીથી ચેક કરો તો કરી લેજો. એ લોકો નો આન્સર છે 7.0. સર બી1 બરાબર 0.84 છે. બી1 બરાબર 0.84. ઓકે મેં શું પછી એટલે મારી ચોપડીમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. મારી ચોપડીમાં 0.64 ઓકે તો અહીંયા 0.84 લઈએ તો શું થાય ચેક કરો ને. 7. કેટલો આવે 7.8? 875. 7.875 એટલે 7.9 લખી નાખ્યું. બોલો ક્લિયર છો ભાઈ? ખ્યાલ આવે દરેક ને? ચલો તો હવે આગળ. 5.24 15 સેન્ટીમીટર જેટલી સરેરાશ ત્રિજ્યાની રોલેન્ડ રિંગ. રોલેન્ડ એટલે ટોરોઇડ. જો આ રોલેન્ડ રિંગ એટલે ટોરોઇડ.
ના 800 જેટલા સાપેક્ષ પરમીએબિલિટી જો એની ત્રિજ્યા આપેલી હતી આપણને સરેરાશ 15 સેન્ટીમીટર આટાની સંખ્યા 800 સોરી 800 જેટલી સાપેક્ષ પરમીએબિલિટી એટલે મ્યુ આર આપ્યું છે 800 તારના 3500 આટા વિચારવામાં આવે છે ભઈ આટાની સંખ્યા 3500 આપી છે 1.2 એમ્પિયર જેટલા મેગ્નેટાઇઝિંગ વિદ્યુત પ્રવાહ ચલો ભઈ 1.2 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે છે તો કોરમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કે ભઈ ટોરોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમને ખબર છે મી બરોબર મ્યુ 0 ni બાય 2 પાઈ આ ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર હવે આપણે જે ટોરોઇડની ચર્ચા કરી હતી એ ટોરોઇડ અંદરથી પોલો હતો એની અંદર કશું દ્રવ્ય નહોતું પણ હવે અહીંયા શું કીધું છે કે ભાઈ 800 પરમીએબિલિટી ધરાવતું દ્રવ્ય જેની અંદર માટે ગુણ્યા મ્યુ આર એટલે અહીંયા આગળ રિયલમાં સૂત્ર આવું થાય જો બી બરોબર મ્યુ એનઆઈ ફરી બોલું ધ્યાન રાખજો ટોરોઇડ ના ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર હતું મ્યુ 0 એનઆઈ બાય 2 પાઈ આર પણ ક્યારે ટોરોઇડના અંદરના ભાગમાં શૂન્ય અવકાશ અથવા હવાનું માધ્યમ હોય તો પણ અહીંયા તો આપણને 800 સાપેક્ષ પરમીએબિલિટી ધરાવતું માધ્યમ આપેલું છે માટે મેં લખ્યું μ n i / 2 π r પણ μ ની કિંમત શું તો કે μ 0 μ r n i / 2 π r આ સૂત્ર છે જે અહીંયા તો ઓલરેડી મેં મૂક્યું હતું પણ કઈ રીતે એ બતાવવા માટે મેં અહીંયા ફરી લખ્યું છે ઓકે હવે આમાં કિંમત મૂકી દીધી એટલે જવાબ મળી જાય ચલો ભાઈ μ 0 બાય 2 પાઈ μ 0 બાય 2 પાઈ કેટલા થશે 2 ગુણ્યા 10 ની માઇનસ 7 2 ગુણ્યા 10 ની માઇનસ 7 ચલો μ r આપ્યું છે 800 n આટાની સંખ્યા છે 3500 i કેપિટલ i આપ્યો છે 1.2 ભાગ્યા આજની કિંમત આપી છે 15 સેન્ટીમીટર એટલે 15 ગુણ્યા 10 ની માઇનસ 2 બોલવે ક્લિયર જો મેં બધી જ કિંમતો લખી નાખી હવે સાદુરૂપ તમારે આપવાનું છે જો શું થશે આ 8 દુ 16 16 ગુણ્યા 1.2 આ 16 ગુણ્યા 35 ગુણ્યા 1.2 ઘાતાંક જોઈ લઈએ તો જો આ 10 ની માઇનસ 2 ઉપર જાય એટલે પ્લસ 2 અને આ બીજા 2 મીટર 2 4 ને આ બીજા 2 મીટર 6 એટલે 10 ની પ્લસ 6 ઉપર ના 10 ની માઇનસ 7 ઉપર એટલે 10 ની માઇનસ 1 ચલો ઘાતાંક આવી ગયો સાદુ ખાલી તમે મને કહો 16 ગુણ્યા 35 ગુણ્યા 1.2 ભાગ્યા 15 શું થાય 44.8 ગુણ્યા 10 ની માઇનસ 1 ટેસ્લા એટલે કે 4.48 ટેસ્લા ભાઈ 4.48 ટેસ્લા એવું આવશે બરોબર ક્લિયર છો આ તમને ખબર પડવી જોઈએ કે ટોરોઇડ નું સૂત્ર છે આ મ્યુ ની મ્યુ 0 ની જગ્યાએ મેં મ્યુ લખ્યું કેમ કારણ કે અન્ય દ્રવ્ય છે એટલે મ્યુ એનઆઈ અપોન 2 પાઈ આર હવે મ્યુ તો આપેલું નતું તો તમને યાદ હોવું જોઈએ કે ભાઈ મ્યુ આર બરોબર શું હતું સૂત્ર મ્યુ બાય મ્યુ જી
तो म्यू बराबर શું થાય म्यू आर इनटू म्यू 0 એટલે મે म्यू ની જગ્યાએ મૂકી દીધું म्यू 0 इनटू म्यू आर બાકી બધું એઝ ઇટ ઇઝ અને પછી તો ખાલી કિંમત જ મૂકી છે બોલો ખ્યાલ આવે મે બધાને બોલો કોઈને ડાઉટ આ સાથે ચેપ્ટર 5 ના દાખલા કમ્પ્લીટ જો ભઈ આ વધારામાં બે કરાવવા જેવા હતા એ બંનેમાં કરાવી દીધા છે ક્લિયર જો ભઈ ઓકે ચલો તો હવે આગળ અને થોડા ઘણા એમસીક્યુ જોઈ લઈએ જો અહીં લખો એમસીક્યુ લખવાના લખો પ્રશ્ન લખો પોઈન્ટ 8 ટેસ્લા ના પોઈન્ટ 8 ટેસ્લા ના ચુંબકીય ક્ષેત્રમાં પોઈન્ટ 8 ટેસ્લા ના ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકના કોઈ એક ધ્રુવ પર ચુંબકના કોઈ એક ધ્રુવ પર લાગતું બળ ચુંબકના કોઈ એક ધ્રુવ પર લાગતું બળ 0.08 ન્યૂટન હોય તો ધ્રુવનું ધ્રુવમાન ખાલી જગ્યા થાય તો ધ્રુવનું ધ્રુવમાન ખાલી જગ્યા થાય બે રકમ બધાને લખાઈ છે કે ફરી બોલો ઓકે ચલો શું આપ્યું છે આપણે 0.8 ટેસ્લા ના ચુંબકીય ક્ષેત્ર એટલે તમને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.8 ટેસ્લા કોઈ એક ધ્રુવ પર લાગતું બળ આપણને આપેલું છે 0.08 ન્યૂટન તો ધ્રુવમાન કેટલું છે ચુંબકના ધ્રુવમાનને આપણે qm વડે દર્શાવ્યું તો યાદ કરો સરખામણીમાં આપણો પહેલું સ્ટાર્ટિંગમાં સૂત્ર હતું f = qm / b કેમ તો કારણ હતું b બરાબર આપણે લખેલું f / qm ચલો તો qm ના કરતા બનાવી qm બરાબર f / b ચલો f કેટલા છે 0.08 b કેટલા છે 0.8 ધેટ મીન્સ 0.1 એમ્પિયર મીટર બોલો ભાઈ ક્લિયર છો બોલો ભાઈ કોઈને ડાઉટ ચલો તો લખો નવો પ્રશ્ન ચલો બીજો પ્રશ્ન લખો એક ચુંબકનું ધ્રુવમાન 5 એમ્પિયર મીટર છે એક ચુંબકનું ધ્રુવમાન 5 એમ્પિયર મીટર છે તેની ચુંબકીય લંબાઈ 10 સેન્ટીમીટર છે તેની ચુંબકીય લંબાઈ 10 સેન્ટીમીટર છે તો ચુંબકીય ચાક માત્રા કેટલી થાય તો ચુંબકીય ચાક માત્રા કેટલી થાય ભાઈ ચુંબકીય ચાક માત્ર એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો જુઓ સરખામણી ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર પહેલા ચેપ્ટર પ્રમાણે p = બે માંથી કોઈ એક વીજભાર નું માન ગુણ્યા e સોરી q * બંને વીજભાર વચ્ચે નું અંતર 2a આ આપણું સૂત્ર હતું તો એની પરથી આપણે લખેલું છું પાંચમા ચેપ્ટર માં p ની જગ્યાએ ડાયપોલ મોમેન્ટ m
ક્યુની જગ્યાએ દ્રુમાન ક્યુએમ અને ટુએ ની જગ્યાએ અંતર એલ નામ આપી દીધા આપણે એલ મૂકી દો કિંમત એટલે જવાબ ક્યુએમ 5 અને 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર ધેટ મીન્સ 0.5 એમ્પિયર મીટર સ્ક્વેર 0.5 એમ્પિયર મીટર સ્ક્વેર બે ખ્યાલ આવી ગયો દરેકને લખો નવો પ્રશ્ન લખો લખો એક ચુંબકના ચાર સરખા ભાગ કરવામાં આવે એક ચુંબકના ચાર સરખા ભાગ કરવામાં આવે કે જેથી તેની લંબાઈ અને પહોળાઈ કે જેથી તેની લંબાઈ અને પહોળાઈ શરૂઆતની લંબાઈ અને પહોળાઈ કરતા અડધી હોય શરૂઆતની લંબાઈ અને પહોળાઈ કરતા અડધી હોય તો દરેક ટુકડા દરેક ટુકડાનું દ્રુમાન અને ડાયપોલ મોમેન્ટ ખાલી જગ્યા થાય બોલો ભાઈ ક્લિયર છો રકમ ખ્યાલ આવી ગયો છે આટલી વસ્તુ યાદ રાખો ધારી લો કે એક ચુંબક છે જેની લંબાઈ એલ છે અને પહોળાઈ બી છે અથવા આડછેદ નું ક્ષેત્રફળ એ છે એનું ધ્રુવમાન ધારી લો કે ક્યુએમ છે તો એની ડાયપોલ મોમેન્ટ શું હોય તો હમણાં આપણે લખ્યું ધ્રુવમાન ગુણ્યા લંબાઈ હવે જો ધ્યાનમાં રાખજો એને આ રીતે બે ટુકડા કરવામાં આવે અર્થાત લંબાઈ એની જ રહે એનું આડછેદ નું ક્ષેત્રફળ અડધું થઈ જાય લંબાઈ એની જ રહે આડછેદ નું ક્ષેત્રફળ જો અડધું થઈ જાય તો ધ્રુવમાન પણ અડધું થઈ જાય બંને વાર ધ્રુવમાન અડધું વ્યાસ છે જે દર્શાવે છે કે ધ્રુવમાન કોની પર આધારિત છે આડછેદના ક્ષેત્રફળ પર આડછેદનું ક્ષેત્રફળ અડધું થયું તો ધ્રુવમાન અડધું આડછેદનું ક્ષેત્રફળ ત્રીજા ભાગનું થયું તો ધ્રુવમાન પણ ત્રીજા ભાગનું એટલે આપણે ધ્રુવમાન એ આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે અને તેથી જુઓ નવી ડાયપોલ મોમેન્ટ શું થશે એમ ડેલ ઇઝ ઇક્વલ ભાઈ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર તમને ખબર છે ક્યુએમ ઇન્ટુ એલ અને ભાઈ ક્યુએમ ની જગ્યાએ ક્યુએમ બાય ટુ ડાયપોલ મોમેન્ટ શરૂઆત કરતા અડધી થઈ ગઈ જો આડછેદનું ક્ષેત્રફળ અડધું થાય એ પ્રમાણે આ રીતે બે ટુકડા કરીએ તો ધ્રુવમાન પણ અડધું થઈ જાય છે અને ડાયપોલ મોમેન્ટ પણ અડધી થઈ જાય છે આ એક યાદ રાખજો નંબર બે જો ટુકડા આ રીતે કરવામાં સમજો ટુકડા આ રીતે કરવામાં
એટલે કે આડછેદનું ક્ષેત્રફળ અચળ રાખીએ, લંબાઈ અડધી કરીએ. જો લંબાઈ અડધી કરવામાં આવે તો ધ્રુવમાનમાં કોઈ ફેર નહીં, ધ્રુવમાન કેમ જ રહેશે. અર્થાત લંબાઈના ટુકડા કરવામાં આવે તો ધ્રુવમાન બદલાતું નથી. તો હવે નવું ડાયપોલ મોમેન્ટ શું થશે દરેક ટુકડાનું? તો ધ્રુવમાન qm એ તો ના બદલાય અને લંબાઈ l બાય 2 બ્રેક qm l એટલે તો શરૂઆતની ડાયપોલ મોમેન્ટ એટલે m. એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ, આડછેદનું ક્ષેત્રફળ ના ભાગ પાડો તો ધ્રુવમાનના સરખા ભાગ પડે, જો તમે લંબાઈના ભાગ પાડો તો ધ્રુવમાન બદલાતું નથી. તો હવે આપણને જે પ્રશ્ન આપ્યો છે એની વાત કરીએ. આ તો મેં તમને સમજાવ્યું, હજી પ્રશ્ન પર તો હું ગયો છે. હવે પ્રશ્ન પર આપણને ચાર ટુકડા કરવાના કીધા છે. તો જુઓ આ ચાર સરખા ટુકડા, સમજો બરોબર, આ લંબાઈના અને આડછેદના ક્ષેત્ર તમે જોઈ શકો છો, લંબાઈ અડધી થઈ ગઈ અને પહોળાઈ પણ અડધી. તો હવે શું થશે, દરેક ટુકડાનું ધ્રુવમાન qm બાય 2 થઈ ગયું અને દરેક ટુકડાની લંબાઈ l બાય 2 થઈ ગઈ. તો હવે દરેક ટુકડાની ડાયપોલ મોમેન્ટ શું થશે? દરેક ટુકડાની ડાયપોલ મોમેન્ટ m' = શું થાય?